નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3, એમાં આજે આપણે પર્યાવરણનો એસેમેન્ટ એનો ભાગ 2, બરાબર? અગાઉ પ્રશ્ન 1 અને 2 ભાગ 1માં આપણે જોઈ ગયા હતા. આજે આપણે ભાગ 2માં પ્રશ્ન નંબર 3થી શરૂઆત કરીશું, બરાબર બાળ મિત્રો? તો ચાલો આસપાસ એનું એસેમેન્ટ એનો પ્રશ્ન નંબર 3, બરાબર? તમારી પાસે PDF આવી ગઈ હોય અને જો તમે નોટબુકમાં ઉતારી દીધી હોય તો સાથે રાખજો, જેથી કરીને તમને સરળતા પડે, બરાબર? ચાલો પ્રશ્ન નંબર 3, એમાં અવિભાગમાં વર્ગીકરણ કરો. તો બાળમિત્રો, અહીંયા આગળ તમને વર્ગીકરણ પ્રશ્ન 3અમાં આપશે. એમાં એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે, બરાબર? એમાં વર્ગીકરણ પણ હોઈ શકે અથવા બીજું 2 પ્રશ્ન હશે, 2 વર્ગીકરણ. જુઓ, પ્રકરણ 1, એમાં નીચે આપેલા પ્રાણીઓનું જીભથી પાણી પીતા અને હોઠથી પાણી પીતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. તો આપણે પાઠ 1માં શીખી ગયા હતા, બરાબર? જીભથી પાણી પીતા અને હોઠથી પાણી પીતા. તો અહીંયા આગળ બધા જ પ્રાણીઓ ભેગા આપેલા છે, ગાય, વાંદરો, કૂતરો, વાઘ, ભેંસ, સિંહ, હરણ, બિલાડી, બકરી અને શિયાળ, બરાબર? એમાં જીભથી અને હોઠથી પાણી પીતા બધા પ્રાણીઓ તમને ભેગા આપેલા છે. તમારે એને અલગ કરવાના છે, એટલે કે એને જુદા પાડવાના છે, બરાબર? વર્ગીકરણમાં બધું ભેગું આપ્યું હોય એને છૂટું પાડવાનું. તો અહીંયા આગળ તમારે આ રીતના 2 ભાગ પાડી દેવાના, અથવા તો પહેલાં જીભથી પાણી પીતા પ્રાણીઓ અને પછી નીચે હોઠથી પાણી પીતા પ્રાણીઓ અલગ અલગ લખવાના છે. તમને જે રીત ફાવે તે રીત તમે કરી શકો છો. તો અહીંયા આગળ જો આ રીતનું જીભથી પાણી પીતા પ્રાણીઓ અને હોઠથી પાણી પીતા પ્રાણીઓ, બરાબર? 2 ભાગમાં એમાં શરૂઆત ક્યાંથી કરવાની? પહેલો જે લખ્યું હોય ગાય, તો ગાય હોઠથી પાણી પીવે, બરાબર? પછી વાંદરો, તો વાંદરો પણ હોઠથી પાણી પીવે. ત્યાર પછી કૂતરો, તો કૂતરો જીભથી પાણી પીવે, બરાબર? ચાલો એના પછી વાઘ, તો વાઘ પણ જીભથી પાણી પીવે, બરાબર? અને ભેંસ, તો હોઠથી પાણી પીવે. પછી સિંહ, જીભથી પાણી પીતા પ્રાણીઓમાં આવે. હરણ, હોઠથી પાણી પીતા પ્રાણીઓમાં. બિલાડી, તો જીભથી પાણી પીતા. બકરી, હોઠથી પાણી પીતા પ્રાણીઓમાં. અને શિયાળ, જીભથી પાણી પીતા પ્રાણીઓમાં આવશે. જો આ રીતનું મેં લખેલું છે, તમારે જોઈ લેવાનું છે, બરાબર ને? ત્યાર પછી પ્રકરણ 2માં કે નીચેની વનસ્પતિઓનું વૃક્ષ, છોડ અને વેલામાં વર્ગીકરણ કરો, બરાબર? તો એમાં વૃક્ષો, વૃક્ષ કયા કયા છે? પીપળો, બોરડી, આંબો અને વડ, બરાબર? આ બધા વૃક્ષો કહેવાય. મોટા મોટા થાય ને, જેના થડ મોટા હોય, ઊંચાઈમાં મોટા હોય, એ બધા વૃક્ષો કહેવાય. ત્યાર પછી છોડ, તો ગુલાબનો, મોગરો, તુલસી, ગલગોટા, આ બધા છોડ કહેવાય, જે નાના નાના લંબાઈ ઊંચાઈની નાની હોય, બરાબર? ટૂંકી હોય વૃક્ષ કરતાં. તો ગુલાબ, મોગરો, તુલસી અને ગલગોટા એ છોડ કહેવાય. ત્યાર પછી વેલા, તો એમાં કારેલી, દૂધી, બોગનવેલ અને દ્રાક્ષ, એ બધા વેલા કહેવાય. ચાલો પ્રકરણ 2નું વર્ગીકરણ આપણે જોઈ લીધું. હવે પ્રકરણ 6માં, તો પ્રકરણ 6માં શું કીધું છે? નીચે આપેલ ટેવોનું સુટેવો અને કુટેવોમાં વર્ગીકરણ કરો. સારી ટેવો અને ખરાબ ટેવો, બરાબર? બધી ટેવો ભેગી આપેલી છે, તો એમાં સારી ટેવો ને સુટેવો કહેવાય અને ખરાબ ટેવોને કુટેવો. તો તમે પ્રશ્ન અહીંયા આગળ આ રીતનો આપેલો હશે એસેમેન્ટમાં કે નીચે આપેલ ટેવોને સુટેવો કુટેવોમાં વર્ગીકરણ કરો. એમાં ચાવીને ખાવું, તો ચાવીને ખાવું એ સારી ટેવ કહેવાય, બરાબર? પછી વાસી ખોરાક ખાવો, બરાબર? વાસી ખોરાક એ ખરાબ ટેવ. રોજે રોજ તમે બીજા દિવસનું પડેલું હોય, ત્રીજા દિવસનું, સવારનું, સાંજનું, એને બધો વાસી ખોરાક કહેવાય, તો એ સારી ટેવ કહેવાય નહીં, એ તમારે કુટેવમાં લખવાનું, બરાબર? પછી ભાવતા ભોજન જ ખાવા, તો એ પણ કુટેવ જ છે, એટલે કુટેવના ખાનામાં લખવાનું. પછી રોજ માત્ર બટેટાનું શાક ખાવું, એ પણ કુટેવ જ કહેવાય, બરાબર? રોજ અલગ અલગ જાતના શાકભાજી ખાવા જોઈએ. ત્યાર પછી અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી, અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી એ સુટેવ કહેવાય, સારી ટેવ કહેવાય. ત્યાર પછી દરરોજ તળેલો ખોરાક લેવો એ
સુટેવ કુટેવ કહેવાય, સારી ટેવ કહેવાય નહીં, બરોબર. ચાલો પછી જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા, એ સારી ટેવ કહેવાય આપણી, એટલે સુટેવના ખાનામાં. રોજિંદા ખોરાકમાં, રોજિંદા આહારમાં શાકભાજી અને ફળોનો જ ઉપયોગ કરવો, તો આમાં એ સારી ટેવ કહેવાય, રોજિંદા આહારમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરો. રોજબરોજ તમે જે ખોરાક લો છો એમાં શાકભાજી અને ફળો ખોરાકમાં લેવા જોઈએ, એ સારી ટેવના ખાનામાં લખવાનું છે. જમતા પહેલાં હાથ બરાબર ધોવા, જમતા બેસતા પહેલાં તમારે હાથ બરાબર સાફ કરવા જોઈએ, એ સારી ટેવ કહેવાય. ઉતાવળથી જમી લેવું એ ખરાબ ટેવ, એટલે કુટેવના ખાનામાં લખવાનું. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3 બ, માંગ્યા મુજબ ઉત્તર લખો, એના 4 માર્ક્સ છે. એમાં પ્રકરણ 1, તો એમાં નીચે આપેલા વિવિધ રહેઠાણમાં રહેતા પ્રાણીઓના નામ લખો, બરાબર. અહીંયા આગળ તમને પ્રાણીઓના નામ, ઘરમાં રહેતા તો ઘરમાં કયા કયા રહે છે, વંદો, ગરોળી, કરોળીઓ અને ઉંદર, બરાબર. આ બધા પ્રાણીઓ આપણને ગમતા ના હોવા છતાં ઘરમાં રહે છે. ચાલો એના પછી માળામાં, તો માળામાં કોણ રહે, ચકલી, પોપટ, કાગડો, કાબર અને કબૂતર, બરાબર. પછી ત્રીજા નંબરમાં કહે છે પાણીમાં રહેતા પ્રાણીઓ, તો પાણીમાં કયા કયા પ્રાણીઓ રહે છે, દેડકો, મગર, માછલી અને કાછડું. ત્યાર પછી ચોથા નંબરમાં દરમાં રહેતા પ્રાણીઓ, તો દરમાં રહેતા પ્રાણીઓ કયા છે, કીડી, મકોડા, સાપ અને ઉંદર, આ બધા પ્રાણીઓ દરમાં રહે છે, બરાબર. ચાલો એના પછી બીજા નંબરનું, આ તમને ચાર પ્રશ્નો આપેલા હોય તો એમાંથી એક પ્રશ્ન લખવાનો, ચાર પ્રશ્ન એટલે કે પ્રકરણ 1માં 1, 2, 3 એમાંથી કોઈ બી પૂછી શકે, અથવા તો પ્રકરણ 2માંથી પૂછી શકે, એટલે ગમે તે એક જ પ્રશ્ન લખવાનો રહેશે, અથવા આપેલા હોય બે પ્રશ્ન એમાંથી એક જ લખવાનો. ચાલો પ્રકરણ નંબર 2માં તમે જોયેલા 8 વૃક્ષ અથવા છોડના નામ લખો, તો તમે જે વૃક્ષો જોયા હોય બરાબર એના 8 નામ લખવાના છે. તો તમે લોકોએ આંબો જોયો હશે, વડ, પીપળો, લીમડો, તુલસી, બારમાસી, ગુલાબ, આસોપાલવ, નાળિયેરી અને મોગરો, બરાબર. આ બધા વૃક્ષ અથવા તો છોડ તમે દરેકે જોયેલા હશે, ને તમે જોયા હોય તેવા વૃક્ષ અથવા છોડના 8 નામ તમારે લખવાના છે. ત્યાર પછી પ્રકરણ નંબર 5, તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને એમનો તમારી સાથેનો સંબંધ લખો, બરાબર. તો તમારા કુટુંબમાં જે હોય, મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, બરાબર, કાકા કાકી, ફોય, જેટલા વ્યક્તિ રહેતા હોય એ લખી દેવાના છે, તેઓના નામ અને તમારી સાથેનો સંબંધ. તો તમારી મમ્મીનું નામ, તમારા પપ્પાનું નામ, બરાબર, તો તેમની સાથેનો સંબંધ, તો તેમની સાથેનો સંબંધ તમે શું લખશો, મારો અને તમારા મમ્મી પપ્પા સાથે, તો શું લખવાનું, પુત્રનો અથવા તો પુત્રીનો સંબંધ છે. મમ્મી પપ્પા લખો કે અહીંયા આગળ જો મેં લખ્યું છે, મારા દાદા દાદીનું નામ કનુભાઈ અને કપિલાબેન છે, તેમનો મારી સાથેનો સંબંધ પૌત્ર, બરાબર. દાદા હોય તો આપણે પૌત્ર અથવા પૌત્રી થઈએ, બરાબર, પૌત્ર અને પૌત્રીનો છે. મારા કાકા કાકી વિપુલભાઈ અને રીમાબેન છે, તેમનો મારી સાથેનો સંબંધ કાકા કાકી અથવા ભત્રીજા કે ભત્રીજીનો છે, બરાબર. મારી બહેન પ્રિયા દીદી છે, અમારે ભાઈ બહેનનો સંબંધ છે. પછી મારા પપ્પાનું અથવા તમારા મમ્મીનું નામ લખી દેવાનું, તો મારા અને મારા કનુભાઈ લખો, રીમાબેન લખો, એમની સાથે મા દીકરા અથવા તો મા દીકરીનો અથવા તો મમ્મી પપ્પા અને પુત્ર પુત્રીનો સંબંધ છે, બરાબર. આ રીતનો સંબંધ તમારે દર્શાવવાનો છે. ત્યાર પછી પ્રકરણ નંબર 6માં, ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે બધી જ વાનગીઓના નામ લખવાના છે. તો ચોખામાંથી તમે શું બનાવી શકો, તો ચોખામાંથી આપણે ખીચડી, ભાત, ઇડલી, ઢોસા, પુલાવ, ખીર, ઢોકળા, હાંડવો, પાપડ, બટાટા પૌવા, બરાબર, આ બધું આપણે બનાવી શકાય છે. ત્યાર પછી કે છે ઘઉં, તો ઘઉંમાંથી રોટલી બનાવી શકાય, પૂરી, ભાખરી, લાડુ, શીરો, લાપસી, ખાખરા, સારેવડા, સેવ, કેક, હલવાસન વગેરે વાનગીઓ બનાવી શકાય
છે બાળ મિત્રો, આમાંથી તમને જેટલા નામ યાદ રહે એટલા તમારે લખવાના છે, બરાબર? ચાલો એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ જણાવો. તો ખોરાક રાંધવાની, મેં તમને પ્રકરણ ચલાવ્યું આ છઠ્ઠા નંબરનું, ત્યારે ખોરાક રાંધવાની રીતોના નામ સમજાવ્યા હતા. એ ખોરાક રાંધવાની વિવિધ રીતો, તો શેકીને, તળીને, બાફીને અને સાતરીને, અને દરેકના ઉદાહરણ આ મુજબ છે. તો શેકીને શું બનાવી શકાય? રોટલી, ભાખરી. પછી તળીને તો પૂરી અને ભજીયા, બરાબર? બીજું કોઈ વાનગીનું નામ યાદ આવડતું હોય તો તમે પણ એ લખી શકો છો. પછી બાફીને, તો બાફીને ખમણ, ખીચડી અને ભાત. સાતડીને તો પરોઠા અને થેપલા, બરાબર? ચાલો એના પછી પ્રકરણ નંબર 9. તો પ્રકરણ નંબર 9માં શું કરવાનું છે કે શિયાળા, ઉનાળા અને ચોમાસામાં કયા કયા ગુજરાતી મહિનાનો સમાવેશ થાય છે? તો શિયાળામાં, શિયાળા ક્યાંથી શરૂ થાય? કારતક, માક્ષર, પોષ અને મહા. ઉનાળો કયા મહિનાથી શરૂઆત થાય? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. ચોમાસું અષાઢ, શ્રાવણ, ભાદરવું અને આસો. દરેક ચાર ચાર મહિનામાં વેચાયેલી ઋતુઓ છે, બરાબર? એટલે કારતક મહિનાથી મા મહિના સુધી શિયાળો. ગુજરાતી મહિનાના નામ આવડે છે બાળ મિત્રો? ના આવડતા હોય તો અહીંયાથી જોઈને મોણે કરી નાખવાના, બરાબર? આ ગુજરાતી મહિના કહેવાય. જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, ડિસેમ્બર સુધી બધા અંગ્રેજી મહિના કહેવાય, બરાબર? ચાલો એના પછી પ્રકરણ નંબર 10. તો એમાં જુઓ, પ્રકરણ નંબર 10માં નીચે આપેલ વિગતને અનુલક્ષીને ઉત્તર લખો. તો બાફીને ખાઈ શકાય તેવી વસ્તુઓ, બાફીને આપણે હમણાં જોયું કે બાફીને આપણે ખમણ, ખીચડી, ભાત, ઇડલી, બરાબર? આ બધું બાફીને ખાઈ શકાય છે. પછી કે છે બીજા નંબરે, કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ. તો કાચું આપણે શું ખાઈ શકીએ? ગાજર, ટામેટા, કોબીસ, ડુંગળી, બીટ, બરાબર? આ બધું આપણે કાચી ખાઈ શકાય છે. ત્યાર પછી ત્રીજા નંબરે, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. તો રાંધીને ખાઈ શકાય તેવું તો ભાત, દાળ, ખીચડી, ભાખરી ને રોટલી, બરાબર? જેટલી વસ્તુ આપણે બનાવીએ રસોઈ એને રાંધીને ખાઈ શકાય કહેવાય. ત્યાર પછી ચોથા નંબરે, કાચી અને રાંધી બંને ખાઈ શકાય તેવી વસ્તુ. કે એનું શાક પણ બનાવી શકાય અને કાચું પણ ખાઈ શકાય. તો કોબીસ, કોબીજનું આપણે શાક પણ બનાવીએ છીએ અને કાચું ખાઈએ છીએ. જ્યારે પછી ગાજર, તો ગાજરનો હલવો પણ બનાવીએ છીએ અને આપણે કાચા સલાડ તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ડુંગળીનું શાક પણ બનાવીએ છીએ અને ડુંગળી કાચી પણ ખાઈ શકીએ છીએ, બરાબર? ટમેટા, એનું પણ શાક બનાવી શકીએ છીએ અને કાચા પણ ખાઈ શકીએ છીએ, બરાબર? ચાલો આના પછી પ્રકરણ નંબર 11, એમાં નીચેના વાહનોનો ઉપયોગ લખો. વાહનોના નામ આપેલા છે, એનો આપણે શું ઉપયોગ કરીએ છીએ એનો જવાબ લખવાનો છે. તો એક નંબર, પોસ્ટવાન. તો પોસ્ટવાનમાં શું આપણે કામ કરીએ, શેના ઉપયોગ કરીએ છીએ? તે તો ટપાલ લાવવા લઈ જવા માટે પોસ્ટવાનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજા નંબરે ટ્રેક્ટર. તો ટ્રેક્ટર શેના ઉપયોગ માટે લઈએ છીએ? ખેતી કામ અને સવારીના ઉપયોગ માટે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. ચાલો એના પછી એમ્બ્યુલન્સ. તો એમ્બ્યુલન્સનો શું ઉપયોગ છે? દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે આપણે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીએ છીએ. પ્રકરણ નંબર 12, નીચેના વાહનોને કાર્યો કરવા માટેના સ્થળો લખો. નીચેના વાહનો આપણે કાર્યસ્થળ કયા સ્થળે કામ કરે છે તે લખવાનું છે, બરાબર? ચાલો તો અહીંયા જોઈએ કે ડૉક્ટર, તો ડૉક્ટર ક્યાં કામ કરે છે? ડૉક્ટર હોસ્પિટલ અથવા દવાખાનામાં કામ કરે છે. પોલીસ, તો પોલીસ સ્ટેશનમાં કામ કરે. ત્રીજું, ટપાલી પોસ્ટ ઓફિસમાં કામ કરે. ચોથા નંબરમાં ન્યાયાધીશ, તો ન્યાયાલય અથવા તો કોર્ટમાં કામ કરે છે, બરાબર? સરપંચ, તો સરપંચ ક્યાં કામ કરે? ગ્રામ પંચાયત, બરાબર? નાનું ગામડું હોય એમાં સરપંચ હોય, અને શહેર હોય તો શું હોય એમાં? નગરપાલિકા કહેવાય ને, હા. તો ગામડાઓમાં સરપંચ હોય એને ગ્રામ પંચાયત કહે છે, બરાબર? ચાલો એના પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યોમાં લખો. 10માંથી ગમે તે 8, બરાબર? એક કે બે વાક્યમાં જવાબ આપવાના છે. એમાં પહેલું, કે ઝાડના થડમાં બખોલ બનાવીને રહેનાર પ્રાણીઓ કયા કયા છે? ઝાડના થડમાં બખોલ બનાવીને રહેતા પ્રાણીઓ કયા છે? પહેલું એનો જવાબ જોઈએ આપણે, કે ઝાડના થડમાં બખોલ બનાવીને રહેનાર પ્રાણીઓ ખિસકોલી અને લક્કડખોદ છે, બરાબર?
ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન, લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ કયા કયા છે? તો લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ આપણે જોઈએ તો વાંદરો, ગાય, ભેંસ, ઘોડો, બળદ, મોર વગેરે લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ છે, બરાબર? ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, કયા કયા પ્રાણીઓ સરકીને ચાલે છે? તેનો જવાબ જોઈએ, સાપ, અજગર, અળસિયું જેવા પ્રાણીઓ સરકીને ચાલે છે. ચોથા નંબરનો સવાલ, રાત્રિના સમયે ખોરાક શોધવા માટે નીકળતા પ્રાણીઓ કયા છે? તો જવાબ જોઈએ, રાત્રિના સમયે ખોરાક માટે નીકળતા પ્રાણીઓ ઘુવડ અને ચામાચીડિયું છે, બરાબર? ચાલો એના પછીનો પ્રકરણ નંબર બે, મૂળ કોને કહેવાય? તો જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહેવામાં આવે છે. બાળમિત્રો, આ પ્રશ્નનો જવાબ પૂછી જ શકાય છે કે મૂળ કોને કહેવાય છે અથવા તો મૂળ એટલે શું. તો જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહેવાય છે. તમે તાતણા જેવો ભાગ જમીનની અંદર જોયો છે ને, એ મૂળ કહેવાય. બીજો પ્રશ્ન, ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખો. તો આપણા ઘરમાં ફૂલો અને પર્ણોની છાપવાળા જે વસ્તુઓ હોય એના નામ લખવાના છે. તો ઘરમાં ગાલીચા, તકિયા, બારીના પડદા, પલંગની ચાદર વગેરે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, કયા પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે? તો પોપટ, કાબર, કાગડો, ઘુવડ, શમળી, વાંદરો, ખિસકોલી, કાચિંડો વગેરે પ્રાણીઓ વૃક્ષો ઉપર રહે છે, બરાબર? ફરીથી આપણે જોઈએ જવાબ, તો કયા કયા પ્રાણીઓ વૃક્ષો પર રહે? પોપટ, કાબર, કાગડો, ઘુવડ, શમળી, વાંદરો, ખિસકોલી અને કાચિંડો. ખ્યાલ આવી ગયો બાળકો? ચાલો તો ચોથા નંબરનો સવાલ, વનસ્પતિના ભાગોના નામ લખો. તો એનો જવાબ જોઈએ આપણે વનસ્પતિના ભાગોના નામ. તો વનસ્પતિના ભાગ કયા કયા છે? જે રીતના આપણા શરીરના ભાગ છે વનસ્પતિના પણ ભાગ છે. તો આપણે નીચે મૂળથી શરૂઆત કરીએ, મૂળ, પછી એના ઉપર પ્રકાંડ. પ્રકાંડ એટલે જે થડ જેવું આવે, થડ કહો છો ને તમે એ પ્રકાંડ. પર્ણ, ફૂલ અને ફળ, બરાબર? પર્ણ એટલે કે પાન, પછી ફૂલ અને એના પછી ફૂલમાંથી ફળ બને, બરાબર? તો વનસ્પતિના મુખ્ય પાંચ ભાગ છે. નીચેથી આપણે શરૂઆત કરવાની કે ભાઈ મૂળ હોય, એની પર થડ, એના પર પાન, ફૂલ અને ફળ. ચાલો પ્રકરણ ત્રણનો પહેલો સવાલ, પાણીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો પાણીના પ્રાપ્તિ સ્થાનો વરસાદ, ઝરણા, નદી, કૂવા અથવા તો પાતાળ કૂવા જેને ટ્યુબવેલ પણ કહેવામાં આવે છે, તળાવ, સરોવર તેમજ નહેર વગેરે પાણીના પ્રાપ્તિ સ્થાનો છે. જ્યાંથી પાણી મળતું હોય તેને પાણીનું પ્રાપ્તિ સ્થાન કહેવાય, બરાબર? ચાલો એના પછી બીજા નંબરનો સવાલ છે, શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? તો ક્યાં જોયું છે? તો તમે કહેશો જવાબમાં, હા, અમે સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જૂનાગઢ જિલ્લાના તુલસીશ્યામ નામના સ્થળે ગરમ પાણીના જે કુંડ આવેલા છે તે અમે જોયા છે. ક્યારે જોયા છે? તો કે છે, અમે સૌરાષ્ટ્રના પ્રવાસ વખતે એક વખત ગયા હતા, તો એ સ્થળ જૂનાગઢ જિલ્લાના તુલસીશ્યામ નામના સ્થળે આવેલું છે, ત્યાં આગળ અમે જોયા હતા, બરાબર? તુલસીશ્યામ, ત્યાં આગળ ગરમ પાણીના કુંડ આવેલા છે, બરાબર? અને સૌરાષ્ટ્ર તરફ આવેલું છે, જૂનાગઢ તેનો જિલ્લો છે. ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે? તો મારા ઘરમાં પાણીનો સંગ્રહ માટલામાં, ડોલમાં, ટાંકીમાં અને ટબમાં થાય છે, બરાબર? તમારા ઘરમાં જેમાં જેમાં પાણી ભરતા હોય એનું નામ લખી દેવાનું છે. પાણી વગર તમે શું ન કરી શકો? તો પાણી વગર અમે તરસ છીપાવવાની, રસોઈ કરવાની, સ્નાન કરવાની, કપડાં વાસણ ધોવાની વગેરે પ્રવૃત્તિઓ ન કરી શકીએ, બરાબર? પાણી વગર અમે તરસ છીપાવવાની, અમને તરસ લાગી હોય તો પાણીની જરૂર પડે ને, પછી કે છે રસોઈ કરવા માટે, સ્નાન કરવા, કપડાં વાસણ વગેરે પ્રવૃત્તિઓમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે. ચાલો પ્રકરણ નંબર ચાર એનો પહેલો, તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? તમારી સાથે ઘરમાં જે લોકો રહેતા હોય એટલે કે મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, મોટી બહેન, મોટો ભાઈ, બરાબર? એ બધા લખવાના છે. ત્યાર પછી બીજા નંબરનો સવાલ, છોટું અને મોનું કુદરતની કઈ વસ્તુઓ વાપરતા હશે? તો એનો જવાબ જોઈએ, છોટું અને મોનું
કુદરતની જમીન, પાણી, પથ્થર, વૃક્ષોના લાકડા, હવા વગેરે વસ્તુઓ વાપરતા હશે. ત્રીજો સવાલ, માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? તો માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે, તે ઉપરાંત કપડાં, મકાન અને બીજી અનેક વસ્તુઓની જરૂર પડે છે. ત્રણ મુખ્ય વસ્તુની તો જરૂર આપણને પડે જ, બરાબર, કે હવા, પાણી અને ખોરાક, ત્રણેય વગર ચલાવી શકાય નહીં. આ ઉપરાંત તો કે છે પહેરવા માટે કપડાં, બહુ વધારે ના હોય તો બે ત્રણ જોડી તો કપડાં જોઈએ જ, બરાબર. પછી રહેવા માટે મકાન જોઈએ અને બીજી અનેક વસ્તુઓની જરૂર પડતી હોય છે. ચાલો ચોથા નંબરનો સવાલ, બંને મિત્રોએ રસોઈ કરવા માટે ચૂલો શાનો બનાવ્યો? છોટુ અને મોનુ આવ્યા હતા ને એટલા ભૂંગળામાં પાઇપમાં રહેવા સિમેન્ટના, તો એ લોકોએ રસોઈ કરવા શેનો ઉપયોગ કર્યો? તો બંને મિત્રોએ આજુબાજુથી ઈંટો લાવીને રસોઈ કરવા માટે ચૂલો બનાવ્યો, બરાબર. ચાલો હવે આગળ પ્રકરણ નંબર 5નો પહેલો સવાલ, તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે, નામ લખો. બાળમિત્રો, અહીંયા આગળ તમારે તમારો જવાબ લખવાનો છે, બરાબર. તમારા કુટુંબમાં કોણ કોણ રહેતા હોય, તમારા મમ્મી પપ્પા દાદા દાદી એ બધાના નામ લખવાના છે, બરાબર. ચાલો પ્રકરણ નંબર 5નો બીજા નંબરનો સવાલ, પહેલા નંબરનો સવાલ તમારે પોતાનો લખવાનો છે, બરાબર. અહીંયા તો મેં લખ્યો છે મારો, પણ તમારે તમારો લખવાનો છે, તમારા મમ્મી પપ્પાનું, ભાઈ બહેનનું, બધાનું નામ તમારે લખવાનું છે. ત્યાર પછી બીજો સવાલ, હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું શું કરી શકે? તો હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ સીટી વગાડી શકે છે, બીજાને મદદરૂપ થાય છે, સારા વિચાર કરે છે અને સર્જનાત્મક કાર્ય કરે છે. ખુશમાં હો તો તમે કંઈક નવીન બનાવવાનું કાર્ય કરો છો, બરાબર. ડ્રોઈંગ, આર્ટ, કોઈ બી નવી વસ્તુ બનાવવી, આ બધું કામ તમે કરી શકો. તો રમકડા, માટીમાંથી રમકડા બનાવી શકો, ડ્રોઈંગ સારું કરી શકો, વોટર કલર કરી શકો, બરાબર. તો સર્જનાત્મક કે સારું બનાવવું, સારી વસ્તુનું સર્જન કરવું એને સર્જનાત્મક કહેવાય. એટલે ખુશ થયા હોય તો તમે બહુ મજા આવી તો સીટી પણ વગાડો છો, અથવા બીજાને મદદરૂપ થાવ છો અને સારા વિચાર પણ કરો છો. એના પછી ત્રીજા નંબરનો સવાલ, ધોબી કયા કયા કામ કરે છે? તો ધોબી કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે. ચોથો સવાલ, આપણી પહેલી શાળા કઈ છે? તો આપણી પહેલી શાળા આપણું ઘર છે, બરાબર. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો એના પછી આગળનું જોઈએ આપણે પ્રકરણ નંબર 6, તમને કેવી દાળ ભાવે છે? તો મને ગળપણ નાખેલી દાળ વધુ પસંદ છે. તમને જો ખાટી દાળ ભાવતી હોય તો એવી પણ તમે લખી શકો છો, બરાબર. ચાલો એના પછી આગળનો અનાજના નામ જણાવો. ચાર અનાજ, કોઈ બી ચાર અનાજના નામ તમારે લખવાના છે. તો ઘઉં, બાજરી, ચોખા અને મકાઈ, બરાબર. અહીંયા આગળ મેં જુવાર પણ લખી છે, જો તમને જેટલી યાદ રહે એટલા લખવાના, પણ ચાર તો લખવાના છે. ઘઉં, બાજરી, ચોખા, મકાઈ અને જુવાર. ચોખાની બદલે ડાંગર પણ તમે લખી શકો છો, બરાબર. ડાંગરમાંથી ચોખા બને છે. ત્રીજો સવાલ, આપણે કેવો ખોરાક ન ખાવો જોઈએ? તો આપણે વાસી, ખુલ્લો અને બજારુ ખોરાક ન ખાવો જોઈએ. ચોથા નંબરનું, દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી? તો દાદી ખૂબ જ ગરડા હોવાથી અને અશક્ત છે, બરાબર. એટલે એમનામાં બહુ તાકાત નથી, એમનામાં બહુ શક્તિ નથી. ગરડા માણસમાં બહુ તાકાત હોય નહીં, તેથી તે જલ્દી દાદર ચડી શકતા નથી, બરાબર. આ રીતનો જવાબ લખવાનો, કે દાદી ખૂબ જ ગરડા હોવાથી અશક્ત છે, તેથી તે જલ્દી દાદર ચડી શકતા નથી. સાતમા નંબરનો સવાલ, વ્યક્તિના ચહેરા પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો વ્યક્તિના ચહેરા પરથી તે વ્યક્તિ પ્રસન્ન, ઉદાસીન કે ગુસ્સામાં છે તે જાણી શકાય છે, બરાબર. તે વ્યક્તિનો આપણે ચહેરો જોઈએ તો આપણે આપણને ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ પ્રસન્ન છે, ખુશ છે કે ગુસ્સામાં છે, ઉદાસ છે, તે આપણને ખબર પડી જાય છે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન, નૃત્યમાં મુદ્રાઓ કોને કહેવાય? તો નૃત્યમાં ઇશારાઓ અને ચહેરાના પર થતા હાવભાવને મુદ્રાઓ કહેવામાં આવે છે, બરાબર. ચાલો નૃત્યમાં મુદ્રાઓ કે જેનામાં ચહેરાનો હાવભાવ અને ઇશારા મુખ્ય વસ્તુ છે. જેટલો તમારો ચહેરાનો હાવભાવ અને ઇશારાઓ સારા હશે એટલું તમારું નૃત્ય સારું દેખાશે. એટલે આ પ્રશ્નનો જવાબ
કઈ રીતના લખવાનો કે નૃત્યમાં ઈશારાઓ અને ચહેરાના હાવભાવને મુદ્રાઓ કહેવામાં આવે છે. ત્રીજો સવાલ, માણસમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા હોય છે? તો માણસમાં પ્રજ્ઞાચક્ષુ એટલે જોઈ ન શકનાર, મૂકબધિર એટલે બોલી સાંભળી શકે નહીં તેવા, લંગડાપણું એટલે કે પગની ખોટ હોય, હાથ કપાયેલ હોય અથવા બીજી કોઈ ખોડખા પણ હોય, માનસિક ક્ષતિગ્રસ્ત હોય એટલે કે મંદબુદ્ધિ, તથા શીખવાની ધીમી ગતિ જેવી વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે. બાળમિત્રો, આ સવાલ ખૂબ જ સહેલો છે, એટલે વિકલાંગતા એવો શબ્દ સાંભળીને તમે આ પ્રશ્ન અઘરો છે તેવું સમજતા નહીં. પ્રજ્ઞા ચક્ષુ એટલે જોઈ ન શકે, મૂકબધિર બોલી સાંભળી ન શકે, લંગડાપણું, હાથ કપાયેલ અથવા બીજી કોઈ ખોડખા પણ, માનસિક ક્ષતિગ્રસ્ત એટલે મંદબુદ્ધિ, બરોબર? એટલે આ રીતનો જવાબ તમારે મિત્રોનો વખત વાંચી લેવાનો અને પછી લખવાનો રહેશે. પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. ત્યાર પછી પ્રકરણ 8નો પહેલો, પંખીઓમાં કઈ કઈ વિવિધતા હોય છે? તો દરેક પંખીઓ અલગ અલગ છે એટલે આપણે તેમને જાણી શકીએ છીએ, બરોબર? એમની વિવિધતાના આધારે એટલે કે તેમના કદ, રંગ, ચાંચ, ડોક, પીંછા, ચાલ, અવાજ અને આહાર લેવામાં વિવિધતા જોવા મળે છે અને તેના કારણે આપણે ઓળખી શકીએ છીએ કે આ ચકલી છે, આ કાગડો છે, પોપટ છે, બરાબર? બધા જ એક સરખા હોત તો આપણને આપણે તેને ઓળખી શકત ના ઓળખી શકત, બરાબર? એટલે રંગ, કદ, આકાર, બોલવાનો અવાજ, પીછા વગેરેમાં વિવિધતા જોવા મળે છે. વિવિધતા એટલે જુદાપણું. બીજો સવાલ, પાણીની આસપાસ રહેનાર પ્રાણી કયું છે? તો પાણીની આસપાસ રહેનારું પંખી બગલો છે, બરાબર? ત્રીજો સવાલ, પોપટ શું ખાય છે? તો પોપટ તેની વાંકી અને અણીદાર ચાંચ વડે જામફળ, લીલા મરચા, જીવડા અને ફળ ખાય છે. પોપટની ચાંચ કેવી હોય? વાંકી અને અણીદાર, એટલે વાંકી અને અણીદાર વડે, જામફળ તો કડક હોય ને એટલે એની ચાંચ અણીદાર હોય એટલે એને ખાતા ફાવે. પછી લીલા મરચા ને જીવડા અને ફળ ખાય છે, જીડિયા જીડિયા જીવજંતુ હોય એ પણ તે ખોરાકમાં લેતી હોય છે. ચાલો એના પછી આગળનો પ્રશ્ન નંબર 4, ચકલી અને કાબરનો શો ખોરાક છે? તો ચકલી અને કાબરનો ખોરાક અનાજના દાણા, જીવડા, ઉદય, ઈયળ વગેરે છે, બરાબર? પ્રકરણ નંબર 9, કવિને વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે, તો એ કઈ કઈ વસ્તુઓ છે? તો કવિને વાદળોમાં શ્વાન એટલે કે કૂતરું દેખાય, હરણા, હાથી, ઘોડા અને હંસ હંસલીના જોડા વગેરે દેખાય છે, બરોબર? ત્યાર પછીનો બીજા નંબરનો સવાલ, વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? તો વરસાદ આવે ત્યારે અમે વીજળી ચમકતી જોઈ શકીએ છીએ પૃથ્વી પર, બરોબર? ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ, પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? તો પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનસ્પતિને પડે છે. ખ્યાલ આવી ગયો બાળકો કે પાણીની જરૂર ફક્ત મનુષ્યોને જ નહીં પણ બધા જ જીવજંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ વનસ્પતિને પડે છે. ચોથો સવાલ, આપણા દેશમાં મુખ્ય કેટલી ઋતુઓ છે અને કઈ કઈ છે? તો આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર? ચાલો પ્રકરણ નંબર 10, એમાં પહેલો, ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ જણાવો. તો ખોરાક રાંધવાની વિવિધ રીતો, એમાં પહેલું શેકીને, બીજું તળીને, ત્રીજું બાફીને, ચોથું પાણીમાં ઉકાળીને, પાંચમું અગ્નિ પર શેકીને અને છઠ્ઠું સાંતળીને, બરાબર? ખોરાક રાંધવાની રીતો આગળ આપણે પ્રશ્નમાં પણ જોઈ ગયા છે. તો શેકીને, તળીને, બાફીને, પાણીમાં ઉકાળીને, અગ્નિ પર શેકીને અને સાંતળીને, આ 6 રીતો મુખ્ય છે. બીજો પ્રશ્ન, કુકરમાં શું શું બને છે? તો કુકરમાં ખીચડી, દાળ ભાત, શાક, કઠોળ, ગાજરનો હલવો વગેરે ભોજન બને છે, બરાબર? ત્રીજો સવાલ, રસોડામાં રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે? તો રસોઈ માટે મીઠું, મરચું, હળદર, મેથી, રાઈ, હિંગ અને ધાણા જીરું જેવા મસાલા વપરાય છે. પ્રકરણ નંબર 11, એમાં પહેલું, તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? તો
તો જવાબ લખીએ હા, હું રેલગાડીમાં ઘણીવાર બેઠો અથવા બેઠી છું. અમે જ્યારે નાના મારા મામાના ઘરે અથવા તો નાનાના ઘરે ગયા હતા ત્યારે રેલગાડીમાં જ જઈએ છીએ અથવા તો ગયા હતા. બરોબર, આ રીતનો જવાબ તમારે લખવાનો, જેના ઘરે ટ્રેનમાં બેસીને ગયા હોય એ લખી કાઢવાનો. ત્યાર પછી બીજો સવાલ, લોખંડના રસ્તાનો અર્થ શો છે? તો આપણે એનો જવાબ જોઈએ કે લોખંડના રસ્તા કોને કહેવાય. તો લોખંડના રસ્તાનો અર્થ આગગાડી અથવા તો રેલગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા થાય છે. બરોબર, સાદા રસ્તા ઉપર રેલગાડી કે ટ્રેન ચાલે નહીં, એટલે રેલગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા. બરોબર, ચાલો એના પછીનો ત્રીજા નંબરનો સવાલ, ગુજરાતમાં કેટલા પ્રકારના માર્ગો છે અને કયા કયા? તો એનો જવાબ જોઈશું. ગુજરાતમાં ચાર પ્રકારના માર્ગો છે. એક, પહેલું સડક માર્ગ, બીજું હવાઈ માર્ગ, ત્રીજું રેલ માર્ગ, ચોથો જળ માર્ગ. બરાબર, ચાર પ્રકારના માર્ગો છે. સડક માર્ગ એટલે કે રસ્તા ઉપર ચાલતા વાહનો, પછી હવાઈ માર્ગ એટલે કે આકાશમાં ઊંચે ઉડતા હોય તેવા વાહન, હોડી અને સ્ટીમર જે પાણીમાં ચાલે છે. બરાબર, પછી રેલ માર્ગ એટલે કે ટ્રેન, અને જળમાર્ગ એટલે આપણે હોડી ને સ્ટીમર એ બધા ચાલે ને એને જળમાર્ગ કહેવાય. એના પછી ચોથા નંબરનો સવાલ, જળ વ્યવહારના સાધનોના બે નામ લખો. તો આપણને હમણાં કીધું એ પ્રમાણે કે હોડી અને સ્ટીમર જે પાણીમાં ચાલે છે એ જળ વ્યવહારના સાધનો કહેવાય અથવા વાહનો કહેવાય. ચાલો એના પછી પ્રકરણ નંબર 12 એમાં પહેલું, પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? તો પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ, રાષ્ટ્રીય બચત પત્રો અને રેવન્યુ સ્ટેમ્પ વગેરે મળે છે. આ પ્રશ્નનો જવાબ પણ પરીક્ષામાં પૂછાય છે. તો પોસ્ટ ઓફિસમાંથી આપણને શું મળે? પહેલું તો પોસ્ટકાર્ડ, પછી આંતરદેશીય પત્ર એટલે કવરવાળો જે આવે છે ને તે વાદળી રંગનો, પછી પરબીડિયા એટલે કે એન્વેલોપ અથવા તો કવર પેક કરવા માટેના, પછી ટપાલ ટિકિટો. બરાબર, ટપાલ ઉપર ચોંટાડવાની ટિકિટો મળે છે. મની ઓર્ડર ફોર્મ, એક શહેરમાંથી બીજા શહેરમાં પૈસા મોકલાવવા માટે ફોર્મમાં આપણે ભરીએ છીએ તે પણ પોસ્ટ ઓફિસમાંથી મળે છે. ત્યાર પછી રાષ્ટ્રીય બચત પત્રો, તમારે કોઈ બચત કરવી હોય તો એ પણ ત્યાં મળી રહે છે. રેવન્યુ સ્ટેમ્પ એ પણ ત્યાં પોસ્ટ ઓફિસમાંથી જ મળે છે. બરાબર, સ્ટેમ્પ સ્ટિક્કાવાળું. બીજો સવાલ, તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેમના પૈસા તેમને મળતા નથી? હા બરાબર, કામ કરે તો પૈસા તો દરેકને મળે, પણ તમારા કુટુંબમાં એવા કયા સભ્યો છે કે જે કામ કરે છે તેમ છતાં તેમને પૈસા મળતા નથી? તો મારા મમ્મી અને મારી મોટી બહેન ઘરના બધા જ કાર્યો કરે છે પરંતુ તેઓને તેમના પૈસા મળતા નથી. બરાબર, ત્રીજા નંબરનો સવાલ, નીરવભાઈને તેમનું સ્કૂટર રિપેરિંગ કરાવવું છે, તેઓ કોની પાસે જશે? તો નીરવભાઈને સ્કૂટર રિપેરિંગ કરાવવા મિકેનિક પાસે જવું પડે. બરાબર, ચાલો ચોથા નંબરનો સવાલ, જાહેર મિલકત અથવા તો જાહેર સ્થળ કોને કહેવાય? તો આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી સગવડો ઊભી કરવામાં આવે છે જેનો બધા જ લોકો સહિયારીઓ ઉપયોગ કરતા હોય, આવા સ્થળોને જાહેર મિલકત કહેવામાં આવે છે. કે આપણે ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, બરાબર, બધા જ લોકો માટે સરકાર તરફથી નગરપાલિકા તરફથી સગવડો ઊભી કરવામાં આવતી હોય છે, અને આ સગવડોનો બધા જ લોકો સહિયારો એટલે બધા સાથે મળીને ઉપયોગ કરતા હોય તેવા સ્થળોને જાહેર મિલકત કહેવામાં આવે છે. દાખલા તરીકે મંદિર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન. બરાબર, આ બધા સ્થળો કેવા કહેવાય? પોસ્ટ ઓફિસને બધા જાહેર સ્થળો. બરાબર, જેનો ઉપયોગ બધા જ લોકો કરતા હોય છે અને જે સરકાર તરફથી આપણને સેવા આપવામાં આવે છે. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણો પ્રશ્ન નંબર 4 અને આજનો અભ્યાસ પણ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર, તો ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન, નોટબુકમાં સુંદર અક્ષરે લખી દેજો અને જો લખવાનો સમય ના મળે તો વાંચવાનો પણ પ્રયત્ન કરજો જેથી કરીને પરીક્ષામાં તમને આવડે. બરાબર, ચાલો તો પ્રશ્ન નંબર 5 આપણે આગળના ભાગમાં જોઈશું.
ત્યાં સુધી આવજો.